રેખાબેન વોક પરથી પાછા આવ્યા ને ત્યારે 7:50 થઈ ગઈ હતી. એમણે મધ અને લીંબુ પીધું, થોડું સ્ટ્રેચિંગ કર્યું અને પછી બ્રેકફાસ્ટ બનાવવાની તૈયારી કરવા માંડી. રેખાબેનનો આખો દિવસ ખૂબ બિઝી રહેતો, જાત જાતના કામોમાં પરોવાયેલા રહે, કોઈ દિવસ થાકનું તો નામ નિશાન નહીં. બધા એમની એનર્જી જુએ, શરીર અદભુત, અને જે એમને મળે એ બધા જ એમને કહે, કોઈ કહે નહીં હા તમે 54 વર્ષના હશો, હજી એ 30ની કમરના જીન્સ પહેરે. પણ રેખાબેન હસીને કહેતા, કોઈ કહે કે નહીં મને તો ખબર છે ને. એ હંમેશા કહેતા, સ્વસ્થ રહેવું એ આપણી પોતાની જવાબદારી છે, આપણી જવાબદારી કોઈના ઉપર ન પડે એટલું જોવું એ માણસ તરીકે આપણી ફરજ છે. એ બ્રેકફાસ્ટ કરીને નાવા ગયા, અરીસામાં જોયું, ચહેરા પર સહેજ કરચલી આવવા લાગી હતી, વાળમાં પણ સફેદી દેખાતી હતી. રેખાબેનને ઘણી વાર પોતાનો ચહેરો જ અરીસામાં જોઈને સમજાતું, ઉંમર દેખાવા લાગી હતી. જોકે એમની દીકરી એમને હંમેશા કહેતી, મમ્મી વાળ ડાય કરાવ, થોડું સ્કીન પર ફેશિયલ મસાજ કંઈક બીજું કરાવ. રેખાબેન કહેતા, જેનું નામ જ ડાય છે એ કેટલું જીવાડવાની. એમની દીકરી કહેતી, તું કઈ ઘરડી નથી થઈ. રેખાબેન હસીને કહેતા, હવે જુવાન થવાનો સમય તો તારો છે, ઘરડી છું તો ઘરડી લાગુ, એમાં શું વાંધો. રેખાબેનના બેન સીમાબેન, એમનાથી 1 વર્ષ નાના પણ ઉંમર સ્વીકારવા તૈયાર નહીં. વાળ ડાય કરાવે, એન્ટી એજિંગ ક્રીમ વાપરે, એકવાર બટોક્સ પણ ટ્રાય કરી જોયા. એ વારે વારે કહેતા, આઈ વોન્ટ ટુ લુક યંગ ઓલ માય લાઈફ. રેખાબેન હસતા. આજની વાર્તા એક ફેમિલી પ્રસંગની છે. એક ઘરમાં લગ્ન હતા, ચણિયા ચોળી ડ્રેસ કોડ હતો. સીમાબેન ખૂબ સરસ તૈયાર થઈને લાલ ભડક લગ્નના ચણિયા ચોળી પહેરીને તૈયાર થઈ ગયા, લાલ લિપસ્ટિક, મોટા મોટા ઇયરિંગ્સ. એમની દીકરી રેખાબેનની, એને સરસ બેબી પિંક ચણિયા ચોળી પહેર્યા, એની ઉંમર હતી એટલે સુંદર લાગતી હતી. રેખાબેને સાડી પહેરી, અંબોડો વાળ્યો અને સરસ મોગરાનો ગજરો બાંધ્યો. એ લોકો જ્યારે પહોંચ્યા ત્યારે સીમાબેને તરત કહ્યું, બેનજી માતાજી જેવી લાગે છે, જો બધા ચણિયા ચોળી પહેરીને આવ્યા છે. રેખાબેને કહ્યું, મને જે શોભે એ જ પહેરું, ડ્રેસ કોડ સાથે મારે કઈ લેવા દેવા નહીં. એ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે સરપ્રાઇઝ આઈટમ તરીકે ત્યાં એક બહુ જ મોટા ફિલ્મસ્ટારને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બધી બહેનો ફિલ્મસ્ટારને વીંટળાઈને એની સાથે ફોટા પડાવતી હતી. ફિલ્મસ્ટારે દૂરથી રેખાબેનને જોયા, ટોળું ખસેડ્યું અને રેખાબેન સુધી આવી ગયો. 3 જણા સાથે ઉભા હતા, રેખાબેન, સીમાબેન અને રેખાબેનની દીકરી સલોની. ફિલ્મસ્ટારે આવીને કહ્યું, યુ લુક વેરી બ્યુટિફુલ. સીમાબેને શરમાઈને કહ્યું, મને બધા આવું જ કહે છે. સલોનીએ કહ્યું, થેન્ક યુ. પણ ફિલ્મસ્ટારે તો રેખાબેન સામે જોયું અને કહ્યું, આઈ એમ ટોકિંગ ટુ યુ મેમ, યુ આર લુકિંગ ગોર્જિયસ. રેખાબેનને નવાઈ લાગી, એમણે હસીને કહ્યું, થેન્ક યુ, પણ સુંદર દેખાવાની મારી ઉંમર નથી. ફિલ્મસ્ટાર હસી પડ્યો. એમણે કહ્યું, સુંદર દેખાવાની કોઈ ઉંમર જ નથી હોતી, યુવાન એટલે સુંદર એવું તમને કોણે કહ્યું? સુંદર તો કોઈ પણ ઉંમરે પોતાને શોભતા વસ્ત્રો અને પોતાને શોભતો શણગાર છે. એન્ડ આઈ થિંક યુ આર ધ મોસ્ટ બ્યુટિફુલ વુમન અરાઉન્ડ. અહીંયા આવેલી તમામ સ્ત્રીઓમાંથી તમે સૌથી સુંદર છો. રેખાબેને આભાર માન્યો. ફિલ્મ સ્ટારે કહ્યું, કેન આઈ હેવ અ સેલ્ફી વિથ યુ? બધાને બહુ જ નવાઈ લાગી. સીમાબેન પણ જોઈ રહ્યા. ફિલ્મ સ્ટારે રેખાબેન સાથે ફોટો પાડ્યો હતો, એક સેલ્ફી. બીજે દિવસે સવારે સલોનીએ ઇન્સ્ટાગ્રામ પર રેખાબેનને બતાવ્યું. ફિલ્મ સ્ટારે આ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, એટલું જ નહીં એણે નીચે કમેન્ટ લખી હતી, ધ મોસ્ટ ગ્રેસફુલ એન્ડ બ્યુટિફુલ વુમન આઈ હેવ એવર મેટ ઇન માય લાઈફ. વાહ, વિચારીએ તો સમજાય કે સુંદર દેખાવા માટે યુવાન હોવું જરૂરી નથી, ગ્રેસફુલ હોવું જરૂરી છે. આપણી ઉંમરને શોભે તેવા વસ્ત્રો, તેવો શણગાર કરવો જ જોઈએ.
सुंदर देखावानो अधिकार दरेक व्यक्ति पासे छे। युवान होवू आपड़ा हाथ में नथी, सुंदर होवू आपड़ा हाथ में छे। शरीर एवं राखिए कि जे स्वस्थ होय, कपड़ा एवा पहेरिए कि जे शोभे अने कैरी करिए। मोंघा वस्त्रो वधु सारा ना, सादगी मां पण एक सुंदरता छे। मने एवुं लागे छे कि वधती उम्र साथे जेम मिजाज बदलाय, जेम चेहरो बदलाय, एम आपणो शणगार पण बदलावो जोईए। Spice up zindagi, spice up zindagi, spice up zindagi.